આપણી સાથે અત્યારે જયંતિલાલ ગોપાણી છે. જયંતિલાલ મોરબીથી આવેલા અમારા જૂના પેશન્ટ અજયભાઈના રેફરન્સથી, અને જયંતિલાલભાઈને હાથ બહાર આવી ગયો હતો મળમાર્ગે, અને દેટ ઇઝ થ્રોમ્બોસ ફાઇલ્સ, અને ઓપરેશન પછી આજે છેલ્લા ફોલોઅપમાં આવ્યા છે આફ્ટર 20 દિવસ પછી. એટલે જયંતિલાલ ભાઈના મોઢે જ આપણે જાણીએ કે શું થયું અને પછી કેવી રીતે તમને અહીંયા આવ્યા, શું આપણા પછી અહીંયા આવ્યા પછીનું તમારો અનુભવ, અને જેથી કરીને રૂટીન બધા પેશન્ટને ખ્યાલ આવે પાઇલ્સના ઓપરેશન પછી શું હોય છે. ના, મને અજયભાઈને કહેવાથી હું અહીંયા આવ્યો હતો, મારો મોરબીના છે મિત્ર. ઓપરેશનમાં ના કાંઈ એવું કંઈ માણસ કહે છે કે આમ છે ને લેઝરથી તકલીફ પડે છે ને આ છે, એવું કાંઈ મને કાંઈ તકલીફ પડી નથી. ઓપરેશન કરીને જે સાહેબ કહેતા એના કરતાં સારી રીતે ઓપરેશન વ્યવસ્થિત મજા આવી ગયા. ને કોઈ પછી એ ઓપરેશન કરીને ઘરે આવી ગયા પછી એમ સાહેબને કહેવા કરતાં એમ સારું મજા આવી એમ, કે સાહેબ તો કહેતા હતા કે આરામ કર ના પાડ્યો છતાં મેં કર્યો હતો, તો એના કરતાં મને મજા આવી સાહેબ આગે આવવા માટે. ને સારું હતું એમ કે ઓપરેશન આ બીજી વાર 20 દિવસ આવ્યો, 10 દિવસ પહેલાં 10-20 મિનિટ આવ્યો, ને કાંઈ તકલીફ પડી નથી. કોઈ કેવા માણસ એમ કહીએ કે તકલીફ પડે, બીક લાગે આ તે, એવું કાંઈ છે નહીં. અને જનરલી ઓપરેશન પછી મેઇન લોકોને બીક હોય કે સંડાસ રોકી ના શકે સાહેબ, રિંગ કપાઈ જશે, અમને મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ એ પૂછે. ના, જોમાં એવી કાંઈ તકલીફ નથી પડતી. માણસ એમ કહે છે કે એકદમ લાગે નળી કાઢીને જવું પડે, એવું કાંઈ નથી એમ કે વાંધો નથી આવતો. આપણે એમ થાય કે લાગશે તો ઘડીકો પછી જાઓ, તો એ 10-15 મિનિટ જેવું, 1-1.5 કલાક, એવું કાંઈ દબાણ નથી આવતું. કોઈ માણસ કહેતું હોય કે રીએ નહીં ને નળી કાઢીને જવું પડે, એ વસ્તુ મને તકલીફ પડી નથી. એટલે એના માટે વી યુઝ બાયપોલર અને વેસલ સીલર, એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ બ્લડલેસ પ્રોસીજર. એટલે ઇન્ટ્રા ઓપરેટિવ બ્લીડિંગ ના થતું હોય તો એક્સ્ટ્રા કટિંગ કે સ્વિન્ટર્સને આપણે બચાવી શકીએ, અને દેર આર ઓલમોસ્ટ 0% ચાન્સ કે સ્વિન્ટર કટ થાય. બીજું કે પોસ્ટ ઓપરેટિવ એવા બેડરેસ્ટની કોઈ જરૂર જ નથી હોતી. 1-2 દિવસ હળવો આરામ કરો, પછી નોર્મલ કામ હોય એ કરી શકાય. 10 દિવસ પછી કઠણ આસન ઉપર બેસવું કે લાંબી ટ્રાવેલિંગનું છે એ કરી શકતા હોય છે. સવારે કરતા હોય જનરલી અમે ઓપરેશન, અને સાંજે રજા મળી જતી હોય છે. જૂજ કિસ્સામાં 24 કલાક એડમિટ રાખવા પડતા હોય. બાકી ઇટ્સ અ ડે કેર પ્રોસીજર. અને બાયપોલરથી કર્યું હોય એટલે ચામડી બળે નહીં, એટલે ચામડી જે નવી આવે એકદમ કૂણી આવે એઝ કમ્પેર ટુ લેઝર ઓર એઝ કમ્પેર ટુ મોનોપોલર કોટરી. તો રૂટીનમાં એવું કાંઈ હોતું નથી. ઘણા પેશન્ટ્સ ઓપરેશનના ડરથી લાંબો સમય બહુ ખેંચતા હોય, વર્ષોના વર્ષો નીકળી જાય, અને કોઈ વાર એમાં થ્રોમ્બોસિસ થાય જે આમને થયું હતું, અથવા પછી બીજું કોમ્પ્લિકેશનમાં ફિસ્ચ્યુલા થઈ જાય. તો ફિસ્ચ્યુલામાં ખોટે ખોટું લાંબુ આપણે ટ્રીટમેન્ટ ચાલે એઝ કમ્પેર ટુ પાઇલ્સ ફિશર. તો આઈડિયલી પાઇલ્સ ફિશરના પેશન્ટ્સ કે જેને 3rd ગ્રેડથી ઉપરના પાઇલ્સ છે એને કઢાવી નાખવું જોઈએ. બસ, ધેટ્સ ઇટ. એવી કાંઈ તકલીફ નથી પડતી. માણસ એમ કહે છે કે એકદમ લાગે નળી કાઢીને જવું પડે, એવું કાંઈ નથી એમ કે વાંધો નથી આવતો. આપણે એમ થાય કે લાગશે તો ઘડીકો પછી જાઓ, તો એ 10-15 મિનિટ 1-1.5 કલાક, એવું કાંઈ દબાણ નથી આવતું. કોઈ માણસ કહેતું હોય કે રીએ નહીં ને નળી કાઢીને જવું પડે, એ વસ્તુ મને તકલીફ પડી નથી. એટલે એના માટે વી યુઝ બાયપોલર અને વેસલ સીલર, એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ બ્લડલેસ પ્રોસીજર. એટલે ઇન્ટ્રા ઓપરેટિવ બ્લીડિંગ ના થતું હોય તો એક્સ્ટ્રા કટિંગ કે સ્વિન્ટર્સને આપણે બચાવી શકીએ, અને દેર આર ઓલમોસ્ટ 0% ચાન્સ કે સ્વિન્ટર કટ થાય. બીજું કે પોસ્ટ ઓપરેટિવ એવા બેડરેસ્ટની કોઈ જરૂર જ નથી હોતી. 1-2 દિવસ હળવો આરામ કરો, પછી નોર્મલ કામ હોય એ કરી શકાય. 10 દિવસ પછી કઠણ આસન ઉપર બેસવું કે લાંબી ટ્રાવેલિંગનું છે એ કરી શકતા હોય છે. સવારે કરતા હોય જનરલી અમે ઓપરેશન, અને સાંજે રજા મળી જતી હોય છે. જૂજ કિસ્સામાં 24 કલાક એડમિટ રાખવા પડતા હોય. બાકી ઇટ્સ અ ડે કેર પ્રોસીજર. અને બાયપોલરથી કર્યું હોય એટલે ચામડી બળે નહીં, એટલે ચામડી જે નવી આવે એકદમ કૂણી આવે એઝ કમ્પેર ટુ લેઝર ઓર એઝ કમ્પેર ટુ મોનોપોલર કોટરી. તો રૂટીનમાં એવું કાંઈ હોતું નથી. ઘણા પેશન્ટ્સ ઓપરેશનના ડરથી લાંબો સમય બહુ ખેંચતા હોય, વર્ષોના વર્ષો નીકળી જાય, અને કોઈ વાર એમાં થ્રોમ્બોસિસ થાય જે આમને થયું હતું, અથવા પછી બીજું કોમ્પ્લિકેશનમાં ફિસ્ચ્યુલા થઈ જાય. તો ફિસ્ચ્યુલામાં ખોટે ખોટું લાંબુ આપણે ટ્રીટમેન્ટ ચાલે એઝ કમ્પેર ટુ પાઇલ્સ ફિશર.
તો આઈડિયલી પાઇલ્સ વિશેના પેશન્ટ્સ કે જેને થર્ડ ગ્રેડથી ઉપરના પાઇલ્સ છે એને કઢાવી નાખવું જોઈએ. બસ ધેટ્સ ઇટ.